સુરતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના કથિત મામલાની ચકાચક અને ટકાટક વાત કરવી છે. આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર જેલમાં બંધ છે, બીજા ફરાર છે, પણ અધિકારીઓનું શું, જે અધિકારીઓએ પોતાની ચેમ્બરમાં ડીલ કરવા માટે કથિત રીતે બોલાવ્યા હોય તે પ્રકારનો ઘાટ સામે આવી રહ્યો છે અને આક્ષેપ લગાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. તેમણે કહ્યું કે જો જેલમાં હોય વિપુલ સુવાગ્યા, જો જેલમાં જાય જીતુભાઈ, તો જેલમાં હોવા જોઈએ આસિસ્ટન્ટ કમિશનર રાણે પણ. વિગતવાર વાત કરીએ કઈ રીતે પાર્કિંગ કૌભાંડ અને પાર્કિંગ માફિયાની વાત કરી ગોપાલ ઇટાલિયાએ અને જવાબ શું આપ્યો આસિસ્ટન્ટ કમિશનર રાણે તેની પણ વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના બે કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતુ કાછડિયા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો નોંધ્યો અને ધરપકડ કરવામાં આવી, જેમાં વિપુલ સુહાગિયાની ધરપકડ થઈ, રિમાન્ડ ન મળતા જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલ હવાલે થયા અને હજુ જીતુ કાછડિયા પોલીસ ચોપડે ફરાર છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન આ સમગ્ર કારસ્તાનની એક કથિત ટ્રાન્સક્રિપ્ટ સામે આવે છે કે જે આરોપો લાગ્યા છે આ કોર્પોરેટર્સ પર ભ્રષ્ટાચાર અને લાંચની માંગણી કરવાના, એ પણ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી, તેની એક કથિત ટ્રાન્સક્રિપ્ટ સામે આવી છે. એટલે કે જે ઓડિયો રેકોર્ડિંગમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હોય તે પ્રકારની જે વાત છે તેને લઈ આ કથિત ટ્રાન્સક્રિપ્ટ વિશે ગોપાલ ઇટાલિયા શું કહે છે એ તમે સાંભળો, જેથી તમને ખબર પડે કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાણે સુધી તપાસને કેમ ન જવું જોઈએ અને તેમને શું આ કાંડ ચાલી રહ્યું હતું તો તેની ખબર નહીં હોય. શું આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દૂધે ધોયેલા હતા અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આટલા દૂધે ધોયેલા અધિકારીઓને અને કર્મચારીઓને ફસાવી દેવાનો કારસો કે ષડયંત્ર હતું આ સુરતની ઘટના, સાંભળો ગોપાલ ઇટાલિયાને. બાદમાં વાત કરીએ આસિસ્ટન્ટ કમિશનર રાણેના જવાબની. નહીં, પૈસાની માંગણીની વાત નથી. ટ્રાન્સક્રિપ્ટ પ્રમાણે ફરિયાદમાં જે ફરિયાદીએ લખાયું છે એ પ્રમાણે ફરિયાદી પોતે જ સતત આગ્રહ કરે છે કે પૈસા લઈ લો, પતાવો, પૈસા લઈ લો, પતાવો. અને બહુ આગ્રહ કરી અને જાણે પેલો માણસ સામે જે બેઠો હોય એ કહી દે સારું ભાઈ લાવ, કેવું બોલી જાય, એના માટે ઉશ્કેરવાના કોશિશ છે. એટલે વાતચીતના કોઈ તબક્કે ફરિયાદી ખૂબ આગ્રહ કર્યા પછી પૈસા લો, પતાવો, ત્યારે જયારે ખૂબ આગ્રહના એક તબક્કે એવું કહે છે કે ભાઈ તમે એવું હોય તો ધર્માદામાં આપી દો, ગૌશાળામાં આપી દો, ગરીબ બાળકોના શિક્ષણમાં આપી દો, મારે પૈસા જોતા નથી. આ એક તબક્કાની વાતચીત છે. બાકી પૈસા જેને માગ્યા જ હોય એ ગૌશાળા શબ્દ શું કામ બોલે. જેને લાંચ જ જોઈતી હોય, લાંચ માટે જ કામ કર્યું હોય તો ગૌશાળા અને ધર્માદો ને શબ્દો થોડા હોય લાંચના ઓડિયો રેકોર્ડિંગમાં. એટલે આ ફરિયાદી આ જે FIR ની ટ્રાન્સક્રિપ્ટ એવું બતાવે છે કે આખું ષડયંત્ર છે. પાછો ફરિયાદી એ એવું કીધું છે કે હું કોઈક મહેશ સવાણી નામના કોઈક વ્યક્તિનો ભત્રીજો છું, અધિકારીઓ ઉપર દમદાટી મારવા માટે કે મારા ઉપર કાર્યવાહી કરતા નહીં, હું મહેશ સવાણી નામના કોઈ વ્યક્તિનો ભત્રીજો છું, એમ એ ઉલ્લેખ છે એમાં. પટ્ટા ઉતરી જશે એવું લખાયું, ફરિયાદી એવું બોલેલો છે, પટ્ટા ઉતરી જશે હું મહેશ સવાણી નામના કોઈ વ્યક્તિનો ભત્રીજો છું. હવે એ મહેશ સવાણી કોણ હોય ગોતવાનું પોલીસે, પટ્ટા ઉતરી જાય ને એવું બધું. એટલે આ આખી ટ્રાન્સક્રિપ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ફરિયાદી પોતે જ ફોલ્ટમાં છે અને કોઈએ લાંચ માંગી નથી. બરાબર, પણ જીતુભાઈ નું એક ટ્રાન્સક્રિપ્ટ ની અંદર જે છે એ પ્રમાણે કે તો 25-26 દિવસ જેવો સમય થઈ ગયો છે મેટર ને અને હજી પણ તમે આજકાલ કરો છો આવું, પછી અસ્પષ્ટ જે સાહેબ સાથે વાત થાય છે હિતેશભાઈ સાથે. હા, તો એ બાબતને કેવી રીતે જુઓ તમે? એ છે ને, અધિકારી જે રાણે છે ટ્રાન્સક્રિપ્ટ માં એની પાસેથી એને આ કોન્ટ્રાક્ટ કોના નામનો છે, કોન્ટ્રાક્ટ ક્યારે આપ્યો, કોન્ટ્રાક્ટ ક્યારે પૂરો થયો, પૂરો થયા પછી પણ ઉઘરાણા ચાલુ છે તો એના શું પગલા લીધા, એ બધી માહિતી માંગેલી છે અને માહિતી રાણે સમયસર આપતા નથી. એટલે એના સંદર્ભમાં છે કે ભાઈ કેટલા દિવસથી હું માંગુ છું કાગળ, યા તમે કાગળ કેમ નથી આપતા. કેમ કે જયારે આ ઘટના સામે આવી તો ઘટનાની ઉપર લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ આવી ઘટના સામે આવી છે, તમે પગલા લ્યો. અને તરત પછી બીજા કાગળ લખી જીતુભાઈ નો લેટર પેડ છે એ પણ મૂકેલો છે કોર્ટમાં કે મને આટલે આટલી કાગળોની નકલ પૂરી પાડો. તો નકલ આપવામાં એટલા બધા દિવસ કેમ લાગે છે એ વાત પણ સતત થઈ રહી છે. અચ્છા, તો પણ માની લઈએ કે આ કરપ્શન નથી કે લાંચ નથી જે પ્રમાણે તમે કહો છો, પણ જો ધર્માદામાં આપી દેવાની કે પૈસાની જે વાત છે કે ભાઈ તમે વિદ્યાર્થીને આપી દો, ધર્માદામાં આપી દો, ગાયનું ઘાસ જે છે એ કરી રાખો, તો આને કરપ્શનની વ્યાખ્યા ન ગણે? કારણ કે તો લોકો એવું નહીં સમજે કે કરપ્શન કરીને ધર્માદો કરી શકાય. નહીં, એવું નથી.
એટલા માટે કે ફરિયાદી પોતે જ વારે ઘડી એવું કહેતો કે પૈસા લઈ લો, પૈસા લઈ લો, પૈસા લઈ લો, તો સામે વાળો તો એમ કે ને, બે મારે પૈસા જોતા નથી, તારે દેવા હોય તો તું ગૌશાળામાં આપી દે, મારે નથી જોતા. આ એ રીતનું કન્વર્સેશન છે, એવું નથી કે મને આપી દે અને ગૌશાળામાં, ના, તારે બહુ ભાઈ પૈસા દેવાનો જ ઈચ્છા હોય તો તું તારી રીતે ગૌશાળામાં આપી દે, અમારે નથી જોતા. તો એમાં એવું નથી કે ભાઈ મને આપી દો ને હું ગૌશાળામાં દાનદાતા, ના, એવી વાત નથી. એટલે એ લાંચનો કોઈ પ્રશ્ન જ નથી, આ તો ષડયંત્ર છે. અને આ મહેશ સવાણી કોણ છે એની તપાસ થવી જોઈએ, એના નામે પટ્ટા ઉતારવાની ધમકીઓ જે આવી છે તો એ કોણ છે માણસ, એની તપાસ તો થવી જોઈએ ને, ખાલી આમ આદમી પાર્ટી જ કેમ? અચ્છા, પણ તો આ ટ્રાન્સક્રિપ્ટ ની જોઈએ અને આપણે ઓવરઓલ જો આ ટ્રાન્સક્રિપ્ટ ને સમજીએ તો એક વાત તો એવી છે કે ક્યાંક ને ક્યાંક જે કઈ ચર્ચા થતી હોય, તમે કહો છો એમ કરપ્શન નથી, માંગણી નથી, સામે વાળો વ્યક્તિ ખૂબ આગ્રહ કરતો હતો, તો સામે વાળા વ્યક્તિને આગ્રહની કોઈ ટ્રાન્સક્રિપ્ટ ની અંદર એક પણ લાઈન જોવા નથી મળતી. એટલે ટ્રાન્સક્રિપ્ટ નો અંશ છે ને, આ અંશ છે, આ આખી એફઆઈઆર નથી, એનો એક અંશ છે જે બહુ મહત્વની વસ્તુને ઉલ્લેખ કરે છે, અંશ છે. અચ્છા, આખી એફઆઈઆર માં તો બધું હોય ને, નામ હોય, સરનામું હોય, એટલે આના કરતા પણ વધારે આગળની ટ્રાન્સક્રિપ્ટ ની અંદર ડેટા છે હજી હોય શકે. અચ્છા, પણ આ એનો મહત્વનો અંશ છે, જે અંશ કોર્ટમાં વપરાયો છે, જે અંશનો પોલીસે આધાર લીધો હોય, જે અંશનો અમે આધાર લીધો હોય, આ એની વાત છે. એફઆઈઆર માં તો ઘણું લખ્યું હોય, મારે 4 બાળકો છે, મોટો 9મું ભણે છે, નાનો 10મું, એ બધી વસ્તુનો કોઈ અર્થ હોતો નથી. અચ્છા, જે મહત્વની બાબતો એફઆઈઆર ની અંદર આવતી હોય એમાંનો આ અંશ છે, કે આમાં આ લખાઈને આવ્યું છે કે મહેશ સવાણી નામના વ્યક્તિની ધમકી મારે છે, આ બાજુ એવું કે છે મારે પૈસા નથી જોતા, ભાઈ તું સાહેબ કે ત્યાં ધર્માદો કરી દો, પેલી બાજુ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે કે ભાઈ આ કાગળ માંગીએ છે કેમ નથી આપતા, વગેરે વગેરે. પણ સૌથી મહત્વનો પ્રશ્ન તુષારભાઈ એ છે, આખી ઘટનાનો આરોપ એવો છે કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા માંગવામાં આવ્યા. આખી એફઆઈઆર નો મુદ્દો જે છે કે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગી, અને જે ફરિયાદી છે એ કોન્ટ્રાક્ટર જ નથી. સૌથી પહેલો મહત્વનો મુદ્દો જે છે કે હિતેશ સવાણી પાસેથી પૈસા માંગવામાં આવ્યા, રેકોર્ડિંગ પણ હિતેશ સવાણી એ કર્યું છે એવું કથિત રીતે કહેવાય છે, પણ હિતેશ સવાણી તો કોન્ટ્રાક્ટર જ નથી. બરાબર છે, તો પોલીસે શું તપાસ કરી? જે માણસ કોન્ટ્રાક્ટર જ નથી એ કેવી રીતે એમ કહી શકે હું કોન્ટ્રાક્ટર છું અને મારી પાસે પૈસા માંગ્યા, અને એનો આધાર બનાવીને એફઆઈઆર થઈ ગઈ હિતેશ સવાણી નામના કોન્ટ્રાક્ટર પાસે પૈસા માંગ્યા, પણ એ કોન્ટ્રાક્ટર જ નથી. તો જીતુભાઈ એમની સાથે વાત શું કરતા હતા? આ ભાઈ કોન્ટ્રાક્ટર જ નથી તો આ ભાઈ સાથે ચર્ચાનો મતલબ શું હતો? એ જ તો અસલ ઘટના જે છે, આ ભાઈ પાર્કિંગ માફિયો છે, જે સુરતના અલગ અલગ સરકારી જમીનો ઉપર દબાણ કરી ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરાવે અને કરોડો રૂપિયાનું ઉઘરાણું કરવાનો ધંધો આ હિતેશ સવાણી નામનો વ્યક્તિ કરે છે. એ કોઈ પાર્કિંગ પાર્કિંગ નો માલિક નથી, કે પાર્કિંગ એને એલોટ થયેલું કશું જ નહીં, કોઈ લેવા દેવા જ નથી એને, ભૂતકાળમાં એને ક્યારેય નહીં. તો આ માણસ એક દિવસ રંગે હાથ પકડાયો, કોઈ વ્યક્તિએ, કોઈ જાગૃત વ્યક્તિ પાર્કિંગ માં ગયો એટલે પાર્કિંગ ચાર્જ માંગ્યો, એટલે જાગૃત વ્યક્તિએ ત્યાં ઉભેલા હિતેશ સવાણી સાથે લમણાજીક કરી, અસલ ઘટના. અને એ લમણાજીક થયા પછી એને, એ જાગૃત નાગરિક હશે એટલે એને અમારા કોર્પોરેટર ને ફોન કર્યો કે ભાઈ અહીંયા આવું થાય છે, એટલે અમારા કોર્પોરેટર છે એ સમય કાઢી અને ત્યાં ગયા. ત્યાં ગયા પછી એને જોયું કે આ ખોટું થાય છે, એટલે એને તરત અધિકારીઓને બોલાવ્યા ઘટના સ્થળે, જ્યાં રાણે અને વસાવા અને બધા અધિકારીઓ ગયા. ત્યાં અધિકારીઓ કોર્પોરેટર ની હાજરીમાં નક્કી થયું કે હા ભાઈ આ માણસ પાર્કિંગ માફિયો છે, આને ખોટો કબજો કર્યો છે અને કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. એ ઉઘરાવ્યાની પાવતીઓ પણ અમે ભેગી કરીને કોર્ટમાં આપેલી છે અને ગૂગલ પે થી પૈસા લીધેલા છે, 5-5, 10-10 હજાર રૂપિયા પાર્કિંગના, બસોના, ટ્રકના, એનું ગૂગલ પે ના સ્ક્રીનશોટો પણ જેને ચૂકવ્યા છે એના લઈને મૂકેલા છે. હવે શું થયું કે સ્થળ ઉપર આ ઘટના બની એટલે પછી એની ઓફિસમાં મીટિંગ રાખવામાં આવી કે ભાઈ આ તે આ બધું જે કર્યું છે, એટલે મીટિંગ અધિકારીએ બોલાવેલી છે, અધિકારીની ચેમ્બરમાં મીટિંગ થાય છે, બધાનો મોબાઈલ બહાર અધિકારી મુકાઈ દે છે અને અધિકારી પોતે માફી લખાવે છે આ હિતેશ સવાણી પાસેથી કે જે આ પાર્કિંગ માફિયા વેડા કર્યા છે એની માફીમાં. ફલાણી જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી પાર્કિંગ નો કરું રૂપિયા ઉઘરાવેલા છે, મારી ભૂલ છે, હવે હું નહીં કરું, એવું માફી પત્ર આપ્યું છે. અને એફઆઈઆર માં પણ લખાયું છે કે રાણે સાહેબે મારી પાસેથી માફી પત્ર લખાયું, મેં લખી આપ્યું, એવું એફઆઈઆર માં છે. એટલે આ માણસ કોન્ટ્રાક્ટર જ નથી અને એ જગ્યા પર એને કોઈ કોન્ટ્રાક્ટ નથી મળેલો, એ તો માફિયો માણસ છે. હવે માફિયાએ એવું કીધું કે હું કોન્ટ્રાક્ટર છું, મારી પાસે લાંચ માંગી એટલે એફઆઈઆર કરી નાખી.
પોલીસે એ નથી જોયું કે ભાઈ આ પોતે તો ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ છે, બરાબર. તો રાણે એ આ પણ વાતથી અવગત હતા કે ત્યાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી કરોડ રૂપિયાનો પાર્કિંગ ચાર્જ લીધો, તો બિલકુલ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાણે કઈ કરતા નથી, તમારો કેવાનો એવું થાય છે? બિલકુલ, રાણે કોઈ કાર્યવાહી નથી કરી. પછી અમારા જે હાલમાં જેલમાં છે એનો રોલ ત્યાંથી આવ્યો કે જીતુભાઈ ના ઘરે ઘટના બની ગઈ, પેલા છોકરાનું એનું અકસ્માતમાં મૃત્યુ થયું, આગની ઘટના બની ગઈ. ઈ ગાળા દરમિયાન ફરી વખત આવી ઘટના બની, ફરી વખત કોઈ નાગરિક બીજા કોઈ વ્યક્તિએ ધ્યાન દોર્યું, અને આ વખતે વિપુલભાઈ નું ધ્યાન દોર્યું કે ભાઈ અહીંયા ઉઘરાણા હજુ ચાલુ છે, માફી પત્ર લખી આપ્યા પછીની ઘટના છે. એટલે વિપુલભાઈ સ્થળ ઉપર નથી જતા, પણ વિપુલભાઈ પહેલા તો જાય છે કોર્પોરેશન ની ઓફિસે અને ત્યાં પત્ર લખે છે કે અહીંયા ગેરકાયદેસર ઉઘરાણા થાય છે, તમે આની ઉપર ગુનો દાખલ કરાવડાવો. રાણે ને એવો પત્ર લખે છે. વિપુલભાઈ ના પત્ર ઉપરથી રાણે તપાસ ચાલુ કરે છે. તપાસના અંતે એક અહેવાલ બહાર પાડે છે રાણે, બરાબર. ફલાણી જગ્યા ઉપર ગેરકાયદેસર ઉઘરાણા થઈ રહ્યાની હકીકત જણાય આવે છે, પણ આ ઉઘરાણું કોણ કરે છે એનું નામ સામે આવતું નથી, બરાબર. અને આ ઉઘરાણું કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ ગુનો નોંધવો એવી લેખિત ફરિયાદ પોલીસને આપે છે રાણેના, રાણેની ઓફિસમાંથી સરકારી કર્મચારી સંપત મોરે કરીને. રાણેના સૂચનાથી રાણેનો સબોર્ડિનેટ છે એ ફરિયાદ આપે છે પોલીસમાં કે અજાણ્યા ઈસમો, અજાણ્યો ઈસમ એટલે હિતેશ સવાણી પોતે, પણ હિતેશને બચાવી લીધો. રાણે તપાસ કરી તો તપાસમાં એટલું તો સ્વીકાર્યું કે ગેરકાયદેસર કબજો છે, ઉઘરાણા થયા છે, ખોટું થયું છે, ગુનો દાખલ કરવો જોઈએ, અને એનો રેફરન્સ લીધો વિપુલ સુવાગ્યાની અરજી. સુવાગ્યાની રજૂઆત ઉપરથી રાણે સાહેબે પોતાના આસિસ્ટન્ટ કે જે કાંઈ એનો સ્ટાફ પાસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવેલ છે જેમાં આજથી સુધી ગુનો દાખલ નથી થયો, પણ જે અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાણે ગુનો નોંધવાની વાત કરી છે એ અજાણ્યો ઈસમ હિતેશ સવાણી છે, અને હિતેશ સવાણીએ રાણેને માફી પત્ર આપ્યું છે એવું એને FIRમાં લખાવેલું છે. અચ્છા, એટલે રાણેને ખબર જ છે કે હિતેશ સવાણી કરતા હતા, એમની ઓફિસમાં મીટિંગ થઈ, છતાં પણ રાણેને બક્ષી દીધો છે અધિકારીએ, તમે એવું કહેવા માંગો છો? રાણેને અધિકારીઓ રાણેને બક્ષી દીધો છે અને રાણે હિતેશને બક્ષી દીધો છે. રાણેએ જે ફરિયાદ આપી પોલીસમાં માફિયા વિરુદ્ધની એમાં અજાણ્યા ઈસમ લખાયું, લેખિત અરજી છે, ફરિયાદ નથી થઈ હજુ, પોલીસે ગુનો દાખલ નથી કર્યો. એ તમે ગંભીર ઘટના જુઓ કે રાણેની ઓફિસમાંથી એટલે કે સરકારી ઓફિસમાંથી ગુનો દાખલ કરવા માટે પોલીસને લખીને આપ્યું છે, છતાં સરકારી ફરિયાદ દાખલ નથી થતી. સરકારી જમીન મારા ખ્યાલથી વરાછા પોલીસ સ્ટેશનમાં આપી હશે ફરિયાદ, પુણામાં આપી, પુણા પોલીસમાં આપી છે, પુણા, બરાબર. તમે સમજો સરકારી જમીન ઉપર કબજો કરી રૂપિયા ઉઘરાવાની ઘટના બની, એની તપાસ સરકારી આસિસ્ટન્ટ કમિશનરે કરી. તપાસના અંતે અહેવાલ આવ્યો કે ગુનો દાખલ કરવો જોઈએ. ગુનો દાખલ કરવા માટે સરકારી પત્ર લખવામાં આવ્યો. સરકારી પત્ર લખ્યો હોવા છતાંય પુણા પોલીસે ગુનો દાખલ નથી કર્યો હિતેશની વિરુદ્ધ, એનો અર્થ શું? અને હિતેશે અરજી આપી તરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર, એસીબી જેવો ગુનો દાખલ થઈ ગયો, રિમાન્ડ બિમાન્ડ મંગાઈ ગયા, બધું થઈ ગયું. તો તમારા બંને કોર્પોરેટરે આ બાબતે કમિશનર, કોર્પોરેશન કમિશનરને પણ જાણ કરી હશે? હા, કરેલી છે. તો એમને પણ કઈ એક્શન નથી લીધા? કોઈએ કઈ એક્શન નથી લીધા. અચ્છા, બરાબર. આ સુરતમાં એક નહીં, તમામ પાર્ક સરકારી ખુલ્લી જગ્યાઓ છે એ માફિયાઓનો અડ્ડો છે. આખી માફિયા ગેંગના બધા સભ્યો પૈકીનો એક સભ્ય એટલે હિતેશ છે. એ લોકોનો ધંધો એવો છે કે સુરતની તમામ સરકારી જગ્યાઓ છે એની ઉપર કબજો કરવાનો, અધિકારી સાથે રાખીને, અને પાર્કિંગ કરાવડાવવાનું, બસોનું, ટ્રકોનું, રિક્ષાઓનું, જેનું જે કઈ વાહનો, જે પડ્યા રહેતા વાહનો હોય લાંબો સમય, એનું પાર્કિંગ કરાવવાનું, કરોડો રૂપિયા ઉઘરાવવાના. એટલે કઈ ટુ વ્હીલ ફોર વ્હીલ વાળી વાત નથી, એ તો રેન્ડમ કેસમાં આવે ને જાય, પણ મોટા વાહનો જેને શહેરમાં માનો કે ગામડેથી બસો આવી, લક્ઝરી બસો, તો ક્યાં પાર્ક કરશે? એ તો રોડ ઉપર ચાલશે નહીં, તો એવું પાર્ક કરાવવાના રોજના 5-5, 10-10 હજાર રૂપિયા લેતા હોય ત્યાં લોકો. હવે એ માફિયાઓ છે આ, અને એને એક્સપોઝ કર્યા તો એની સામે FIR હજુ નથી થઈ. પણ જે માણસ કોન્ટ્રાક્ટર જ નથી, એને FIR માં એવું લખાયું હું કોન્ટ્રાક્ટર છું, મારી પાસે માગ્યા, અને પોલીસે તપાસ ચાલુ કરી તો હજુ સુધી કોઈ એમાં ધ્યાન નથી આપતું કે આ કોન્ટ્રાક્ટર જ નથી. એને તો કબજો કર્યો છે, બરાબર. અને રાણેની ઓફિસમાં ધારો કે આ કથિત આખું રેકોર્ડિંગ જે છે, તો તમે વકીલ તરીકે, હા, રાણેની ઓફિસમાં મીટિંગ થયું હોય, હા, એ વાતના આરોપને આપણે સાચો માની લઈએ,
તો એક અધિકારી આ પ્રકારનું કારસ્તાન પકડાય, એનો આરોપી જેને કહી શકાય એવા વ્યક્તિને પોતાની ઓફિસમાં બેસાડી અને મીટિંગ કરાવે, તો એને તમે ગુનાની વ્યાખ્યામાં વકીલ તરીકે જુઓ કે ના જુઓ? એ તો ભાજપના નેતા નક્કી કરશે ને, કાયદા પ્રમાણે ચાલતું હોત તો અત્યારે રાણે જેલમાં હોવો જોઈતો હતો. પણ ભાજપના કાયદાની ચોપડીમાં શું લખ્યું છે એ તો ભાજપ વાળાને પૂછવું પડે ને. બરાબર. રાણેની ઓફિસમાં આ પ્રકારની મીટિંગ થઈ જ કેમ? અને રાણેની મતલબ સરકારી ઓફિસ, રાણેની નહીં, સરકારી ઓફિસ શબ્દ વાપરીએ, સરકારી ઓફિસમાં મીટિંગ થઈ છતાંય તે સરકારી માણસોની કોઈ ભૂમિકા ન હોય. વળી ધારો કે તમારી ઓફિસમાં હું જબરજસ્તી ઘૂસીને હું ને મારો મિત્ર અંદરોઅંદર ચર્ચા કરીએ એક વિષય છે, પણ તમે પોતે ચર્ચામાં પાછા ભાગ લેતા હો, ચર્ચાની અંદર સંકળાયેલા હો, વાતોચીતોની અંદર ચર્ચામાં સામેલ હો, એ બીજો વિષય છે. તો સરકારી ઓફિસમાં ચર્ચા થઈ તો સરકારી મંદર હાજર માણસોએ ચર્ચામાં ભાગ લીધેલો છે અને એને ખબર છે આ ચર્ચા શેની હાલે છે, કયો વિષય છે, કયા માણસો છે, છતાં એ માણસ આરોપી નથી. તો ભાજપ વાળાને પૂછવું પડે કે આ બધું શું છે, એમાં કયો કાયદો લાગ્યો. બરાબર. બીજું એક જીતુભાઈ કાછડિયાનું આ ટ્રાન્સક્રિપ્ટની અંદર જે છે ઈ કે એમાં લખેલું છે એ પ્રમાણે કહું છું કે ઈ મને એમ કહીને કે ભાઈ ઈ મને સાંજે આપી દેશે એટલે મેટર ક્લોઝ, અને આ બે સાક્ષી ઈ પૈસા આજે આપવાના. તો અહીંયા પૈસાનો જ સ્પષ્ટ ઉલ્લેખ છે. શેના પૈસા? જીતુભાઈ કાછડિયાનું ટ્રાન્સક્રિપ્ટની અંદર વર્ઝન છે જેમાં લખેલું છે કે ઈ મને કહીને કે ભાઈ હું ઈ મને સાંજે આપી દેશે એટલે મેટર ક્લોઝ, અને આ બે સાક્ષી ઈ પૈસા આજે આપવાના. તો અહીંયા તો પૈસાનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરે છે જીતુભાઈ. હા, પણ એ તો પૈસા આપી દેવાની વાત થઈ હશે કથિત રીતે, કે ભાઈ ધર્માદામાં આપી દો એટલે વાત પૂરી કરો, ત્યાં તારે બહુ આપવાની વાત હોય તો. એ તો એવી વાત થઈ ને. પણ તો એવો મતલબ થયો ને કે જો એમને ધર્માદામાં પૈસા આપી દીધા હોત તો જીતુભાઈ કાછડિયા મેટર ક્લોઝ કરી દેત, તો આ પાર્કિંગ માફિયા સામે લડાઈ જ ના હોત. નહીં, મેટર ક્લોઝ કરવાનું કે ચાલુ રાખવાનું જીતુભાઈના હાથમાં આવતું જ નથી. એ જગ્યા જીતુભાઈની નથી, સરકારની છે. હા, અને સરકારની જગ્યાની ઓથોરિટી સરકારી અધિકારી પાસે છે. તો સરકારી અધિકારી ફરિયાદ કરનારો ગોપાલભાઈ ન્યુટ્રલ થઈ જાય તો મોટે ભાગે સુઓ મોટો કાર્યવાહી નથી થતી. ના, સુઓ મોટો નો પ્રશ્ન જ નથી. આ ઘટના જે બની છે એ માફી પત્ર ની પછી ની ઘટના છે. તો સરકારી અધિકારીના ધ્યાનમાં તો આવી જ ગયું છે, તો સરકારી અધિકારીની જવાબદારીમાં આવે છે પગલા લેવાનું. તમે જે આક્ષેપ કરી રહ્યા પ્રકારે સરકારી અધિકારી પણ ભ્રષ્ટાચારી છે. તમે જ કીધું કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાણે અને આખા ડિપાર્ટમેન્ટને ખબર હતી. બિલકુલ. તો એ આરોપી નથી ને, લેનારા સાથે બેઠા હોય ને ત્યારે આ ચર્ચા થઈ હોય કે હવે પૂરું કરો અહીંયાથી આ વાતને. હા, તો હું એ જ કહું છું ને કે તો સરકારી અધિકારી કેમ નથી આમાં, જો કથિત રીતે આવું જ હોય તો. બરાબર છે. એનો મતલબ એ ષડયંત્ર થયું ને ભાજપનું. આખો આખો રૂમ આરોપી હોવો જોઈએ, યા તો આખો રૂમ નિર્દોષ હોવો જોઈએ. આખા રૂમ માંથી બે આરોપી સજ્જનો એવું તો ના હોવું જોઈએ. અને ચર્ચા તો ચારો ચાર લોકો એક જ મુદ્દા ની કરી રહ્યા છે, તો એક જ મુદ્દા ની ચર્ચામાં બે લોકો ઈમાનદાર છે અને બે લોકો ભ્રષ્ટ છે એવું થોડું હોય. બરાબર. અને ચર્ચામાં સામેલ છે બધા, મૂંગા બેઠા હોય, સાયલેન્ટ બેઠા હોય તો ક્યાં પ્રશ્ન હતો, બધા બોલે છે અને કોણ શું બોલે છે એ આવે છે. તો બધાને એક તો ખબર છે ને કે વાત શેની ચાલે છે, શું કથિત રીતે જે વાત હાલે છે, કઈ છે, કયો મુદ્દો છે. આમને સામને બધા વ્યક્તિને એ ખબર છે કે આ કોણ કોણ બેઠું છે આ રૂમમાં. તો પછી બે લોકો આરોપી ને બે નિર્દોષ એવું તો ન હોય. તો આ ષડયંત્ર છે, અમે એ તો કહેવા માંગીએ. તો હતા આમ આદમી પાર્ટીના નેતા, સાથે સાથે વિપુલ સોહાગિયાના અને જીતુ કાછડિયાના વકીલ ગોપાલ ઇટાલિયા. વકીલ ગોપાલ ઇટાલિયાએ ધારદાર દલીલો રજૂ કરી હતી જ્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવી એસીબી દ્વારા કોર્પોરેટર વિપુલ સોહાગિયાની, ત્યારે એક પણ દિવસના રિમાન્ડ મેળવી શકી નથી એસીબી. અને કોર્ટે 10 દિવસમાં એન્ટી કરપ્શન બ્યુરોને ખુલાસો રજૂ કરવા માટે કહ્યું, તે ઉલટાનું નવું આવ્યું. ઉપરાંત હવે જીતુ કાછડિયા ફરાર છે, તેઓ હજુ પણ કાયદાકીય કદાચ રેમેડી મેળવવામાં વ્યસ્ત છે. પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે આક્ષેપ લગાવ્યા રાણે પર, એ આસિસ્ટન્ટ કમિશનર રાણે સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેમને કહ્યું કે તેઓ કંઈ જાણતા નથી, સડનલી તમે ફોન કર્યો છે, તેમની પાસે કોઈ વિગત નથી. તો ફરિયાદની અંદર ગોપાલ ઇટાલિયાના કહેવા પ્રમાણે એન્ટી કરપ્શન બ્યુરોએ જે ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરી છે, જે ફરિયાદમાં શબ્દો લખ્યા છે, તેમાં સ્પષ્ટ થાય છે કે જે ફરિયાદી હિતેશ સવાણી નામના વ્યક્તિ છે તેઓ આ સમગ્ર ઘટનામાં
ક્યાંક ને ક્યાંક બેઠક માટે ગયા હતા એ પણ સરકારી કચેરીમાં, આસિસ્ટન્ટ કમિશનર રાણેની કચેરીમાં, અને એ કથિત ટ્રાન્સક્રિપ્ટ પ્રમાણે ત્યાં પૈસાની લેવડ દેવડ, ધર્માદાની, ગાય માટેના પૈસાની કે ઘાસચારાની કે વિદ્યાર્થીઓને ફી માટે આપી દેવાના પૈસાની જે કંઈ પણ ગણો તે વાત ચાલતી હતી. તો આ સેટલમેન્ટમાં શું અધિકારીઓ સાથે બેઠા હતા તેવું કહી શકાય? એન્ટી કરપ્શન બ્યુરોએ હવે આ બધી તપાસ કરવી જોશે, જે તેમને પુરાવા તરીકે કે ટ્રાન્સક્રિપ્ટ તરીકે વાત મૂકી છે અને તેના આધારે ગુનો દાખલ કર્યો છે તેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જો એન્ટી કરપ્શન બ્યુરો ખરેખર કામ કરે તો કાં તમામ નિર્દોષ છે કાં તમામ દોષિત છે જેનું નામ આ ટ્રાન્સક્રિપ્ટમાં, ફરિયાદમાં કે પુરાવામાં હોય. કારણ કે બેઠકમાં તો સૌ સામેલ હતા, માંગણી સૌ કરી રહ્યા હતા, તમામની વચ્ચે વાતચીત થઈ રહી હતી, કોઈ મૂંગું પણ બેઠું ન હતું. જોઈએ એન્ટી કરપ્શન બ્યુરો આ પ્રકારની કાર્યવાહી આગળ કરે છે કે પછી આ મામલામાં રાજનીતિ રાજનીતિ ચાલતી રહેશે અને વાસ્તવિક દ્રશ્ય નાગરિકોને ક્યારેય જોવા નથી મળવાનું. ખેર, આ બધું ભવિષ્યના ગર્ભમાં છે. આગામી સમયમાં જે કંઈ પણ સમાચાર અપડેટ મળશે આપતા રહેશું. નવજીવન પર નમસ્કાર.